હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ ગર્લ્સ યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી જોડે શેર કરીશ જેવા આપણે માર્કેટમાંથી લાવીએ છીએ બિલકુલ તેવા સમોસા ઘરે બનાવવાની રેસીપી. બટ જો આપણે માર્કેટમાંથી લાવીએ છીએ તે સમોસા મેંદાના લોટના બનેલા હોય છે, પરંતુ આજે આપણે માત્ર ને માત્ર ઘઉંનો લોટ ઉપયોગ કરી અને સમોસા બનાવીશું. તેની સાથે સાથે ઘરમાં જે પણ વસ્તુઓ હાજર હોય તેનો જ ઉપયોગ કરીશું, માર્કેટમાંથી પણ કંઈ લેવાની જરૂર નથી. તો આ રેસીપી જોઈ અને તમે પણ ઘરે આજે જ ટ્રાય કરજો. રેસીપી જોઈતા પહેલાં તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, તેના માટે નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો. ચેનલને સબસ્ક્રાઈબ કરવી એ બિલકુલ ફ્રીમાં છે, તો પ્લીઝ જરૂરથી કરજો. તો હવે સમોસા બનાવવા માટે પહેલાં આપણે ઘઉંનો લોટ લઈશું. મેં અહીંયા 1.5 કપ જેટલો લીધેલો છે. તમારે જેટલા પણ સમોસા બનાવવા હોય એટલો વધારે લઈ શકાય. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. અને ત્યારબાદ આપણે ઘઉંનો લોટ લીધો છે, તો ઘઉંના લોટના પણ સમોસા એકદમ ક્રિસ્પી બને તે માટે આપણે તેમાં તેલ એડ કરવાનું છે. અને તેલ આપણે ગરમ કરીને એડ કરવાનું છે. ગરમ કરી અને તેલ થોડું ઠંડુ થઈ જાય ત્યારબાદ એડ કરીશું. અને આપણે તેલ કેટલું લેવાનું, તો જે પ્રમાણે આપણે લોટ લીધો હોય તેમાં આપણે મુઠ્ઠી પડતું મણ કહીએ એ પ્રમાણેનું તેલ લેવાનું છે. મેં અહીંયા 1/4 કપ જેટલું લીધેલું છે. તો એક વખત આ રીતે ચમચીથી પહેલાં તેને મિક્સ કરી દઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો આપણું મણ એકદમ સરસ રીતે પરફેક્ટ, જે મુઠ્ઠી પડતું મણ કહીએ એટલું જ લીધેલું છે. ત્યારબાદ હવે આપણે થોડું થોડું કરી અને પાણી એડ કરતા જઈશું અને ખૂબ જ સરસ એવો લોટ બાંધી લેવાનો છે. પાણી પણ અહીંયા આપણે ડાયરેક્ટ એડ નથી કરવાનું, જે આપણે પાણી હોય તેને થોડું ગરમ કરી અને ત્યારબાદ એડ કરવાનું છે. અને જેવો રેગ્યુલર આપણે સમોસાનો લોટ બાંધીએ, જે આપણે મેંદાના લોટના બનાવતા હોઈએ, તેના કરતાં થોડોક આ લોટ આપણે કડક રાખવાનો છે, જેથી કરી અને સમોસા એકદમ ક્રિસ્પી બનશે. તો હવે સેમ એવી જ રીતે આપણે થોડું થોડું કરી અને પાણી એડ કરતા જઈશું અને ખૂબ જ સરસ એવો સમોસાનો લોટ તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે. ત્યારબાદ જે થોડું તેલ બચ્યું હોય તેને આપણે લોટ ઉપર એડ કરી અને તેને ફરી વખત એકદમ સરસ રીતે આપણે મસળી લઈશું, બિલકુલ આ જ રીતે. તો 2-3 મિનિટ પછી તમે જોઈ શકો છો આ રીતે આપણો એકદમ પરફેક્ટ એવો સમોસા બનાવવા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ. તેના માટે આ રીતે 2-3 ચમચી જેટલું તેલ આપણે વઘારિયામાં ગરમ થવા માટે મૂકીશું અને તેમાં એડ કરીશું 1/2 ચમચી જેટલી રાઈ. રાઈ સરસ રીતે ફૂટવા લાગે ત્યારબાદ તેમાં 1/4 ચપટી જેટલી હિંગ અને થોડા ફ્રેશ ફુદીનાના પાન અને 1 બારીક સમારેલું મરચું એડ કરીશું અને ખૂબ જ સરસ એવો વઘાર તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણો વઘાર ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. ત્યારબાદ આપણે 2-3 નંગ જેટલા બાફેલા બટાકા લઈશું અને તેને આ રીતે ખૂબ જ સરસથી મેશ કરી લઈશું. તો હવે આપણા બટાકા મેશ થઈ ગયા છે. ત્યારબાદ આપણે જે વઘાર તૈયાર કરીને રાખ્યો છે તે પણ થોડો ઠંડો થઈ ગયો છે, તો આપણે તે વઘાર એડ કરી દઈશું. અને ત્યારબાદ મસાલાઓ કરી લઈએ. 1 ચમચી જેટલું મીઠું, 1/2 ચમચી જેટલી હળદર, 1-1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલો મરી પાવડર, 1/2 ચમચી જેટલો ચાટ મસાલો, 1/2 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. અને ત્યારબાદ હવે લાસ્ટમાં આપણે એડ કરીશું દળેલી ખાંડ, જે મેં અહીંયા 2 ચમચી જેટલી એડ કરી છે. અને ત્યારબાદ 1/2 આપણે લીંબુ નીચોવી દઈશું. જો તમારી પાસે લીંબુ ના હોય તો તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો. એક વખત બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. બધું જ મિક્સ સરસ રીતે થઈ જાય ત્યારબાદ તેમાં 1/2 બાઉલ જેટલા બાફેલા વટાણા એડ કરીશું અને તેને પણ એકદમ સરસ રીતે સ્ટફિંગમાં મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણું એકદમ સ્વાદિષ્ટ સ્ટફિંગ બની અને તૈયાર થઈ ગયું છે. આ સમયે તમે તેને ટેસ્ટ કરી અને કંઈ પણ ઓછું વધતું હોય તો તે એડજસ્ટ કરી શકો છો. તો હવે આ રીતેનું આપણે સમોસા વાળવા માટે એક લૂવો લઈશું અને તેની પૂરીથી મોટી સાઇઝનું એવું વણી લઈશું, જેથી કરી અને એક આપણે વણીએ તેમાંથી 2 સમોસા તૈયાર થઈ શકશે. બિલકુલ આ રીતે રેન્ડમલી આપણે વણી લેવાનું છે. ત્યારબાદ તેને બિલકુલ મિડલમાંથી વાળી અને
સેમ જે બે સરખા ભાગ થાય તેવી રીતે આપણે તેને કટરની મદદથી કટ કરી લઈશું. ત્યારબાદ જે એક ભાગ હોય તેને હાથમાં લઈશું આપણે બિલકુલ આવી રીતે, અને તેની કિનારીઓ પર આપણે પાણી લગાવી દઈશું જેથી કરી અને તેની કિનારી આપણે એકદમ સરસ રીતે ચોંટાડી શકીએ. તો તમે જોઈ શકો છો બિલકુલ આ જ રીતે આપણે સમોસાને પેક કરી દેવાનું છે જેથી કરી અને તે તેલમાં પણ જરા પણ નહીં છૂટે. તો તેના માટે કિનારીઓને સીલ કરવા માટે પાણીનો ઉપયોગ જરૂરથી કરજો. ત્યારબાદ આ રીતે થોડું સ્ટફિંગ લઈ અને નીચે એડ કરી દઈશું અને ચમચીના નીચેના ભાગથી થોડું પ્રેસ કરી દઈશું એટલે સમોસાની અણી પણ ખૂબ જ સરસ રીતે વળે. અને ત્યારબાદ બાકીનું સ્ટફિંગ વાળી અને બિલકુલ આ રીતે આપણે થોડું પાણી એડ કરીશું અને પાણી લગાવી અને તેને ખૂબ જ સરસ રીતે ફરીથી પેક કરી દઈશું. આ રીતે વાળવાથી સમોસા ખૂબ જ સરસ રીતે વળાઈ જશે અને તેલમાં પણ જરા પણ નહીં છૂટે. તો છે ને બનાવવા ખૂબ જ ઇઝી. તો હવે સેમ એવી જ રીતે આપણે બધા જ સમોસા વાળી અને તૈયાર કરી લઈશું. અને અહીંયા આપણું તેલ પણ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો આપણે સમોસાને તળવા માટે એડ કરી દઈશું. આપણે સમોસાને ગેસની મીડિયમ ફ્લેમ પર તળવાના છે જેથી કરી અને તે અંદર સુધી કૂક થઈ જાય. અને મીડિયમ ફ્લેમ પર તળવાથી તેનો એક મોટો ફાયદો છે કે એનું જે બહારનું લેયર છે તે એકદમ ક્રિસ્પી રહેશે અને લાંબા સમય સુધી જો તમારે સમોસાને રાખવા હોય તો પણ તે લેયર એકદમ પોચું નહીં પડી જાય, એકદમ ક્રિસ્પી જ રહેશે. તો આ સમોસાને તળવાની એક મેઇન ટીપ છે કે તેને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ તળવા. તો તમે જોઈ શકો છો આપણા સમોસાનો કલર એકદમ સરસ એવો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. તો હવે આપણે તેને તેલમાંથી બહાર નીકાળી લઈએ. મેં તેને ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ચટણી જોડે સર્વ કર્યા છે. તો તમે પણ આ રીતે ઘઉંના લોટના સમોસા ઘરે જરૂરથી બનાવજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ રેસીપીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. થેન્ક યુ.